व्याकरण भणी रह्या छे धोरण 9 અને વિષય ગુજરાતીમાં તો એમાં એકમ નંબર 3 અને એ 3 નો જે ત્રીજો ટોપિક છે સંધિ તે સંધિમાં આપણે અત્યાર સુધી કેટલા લેક્ચર જોયા 4 અને હવે પછી આપણે 5મો એટલે કે સંધિના જે નિયમો છે એના અંત ભાગ તરફ જઈ રહ્યા છે તો એમાં આપણે સંધિ જોઈ સંધિના પ્રકારો સંધિના એટલે કે એમાં પ્રકારો છે માં સ્વર સંધિ એના નિયમો અને ઉદાહરણ વ્યંજન સંધિ એના નિયમો અને ઉદાહરણ અને ત્યારબાદ આપણે છેલ્લો નિયમ જોઈ રહ્યા છીએ વિસર્ગ સંધિ એટલે કે ત્રીજો પ્રકાર છે એ વિસર્ગ સંધિ મેં ગયા લેક્ચરમાં મેં તમને કીધું હતું કે વિસર્ગ સંધિ એ વ્યંજન સંધિમાં સમાવિષ્ટ થઈ જાય છે અને આ જે વ્યાકરણ છે એ તમારા માટે નવમા ધોરણમાં પ્રથમવાર છે એટલે થોડું આપણે ધ્યાન રાખવું છે એટલે અહીંયા ધ્યાન રાખો તમને ઘણા શબ્દો છે એ તમને આવડે જ છે છતાં આપણે એના નિયમો જાણવા એક વિદ્યાર્થી તરીકે આપણી ફરજ છે તો આપણે ગઈ વખતે પહેલો નિયમ જોઈ લીધો હતો હવે એના પછી બીજો નિયમ છે આવા બીજા કેટલાય નિયમો છે પણ આપણે પાઠ્યપુસ્તકમાં જે નિયમો છે એ નિયમોને આધારે જ આપણે સંધિના નિયમો અને ઉદાહરણ ભણી રહ્યા છે તો હવે વિસર્ગ સંધિ છે વિસર્ગ સંધિમાં પહેલો નિયમ આપણે જોઈ લીધો તો હવે એના પછી બીજો નિયમ છે તો બીજા નિયમમાં આપણને શું કહે છે વિસર્ગ સંધિ એટલે આપણને ખબર જ પડી ગઈ હશે કે વિસર્ગ એટલે કે બે ટપકા જેવું હોય છે જેને સંસ્કૃતમાં હ તરીકે વપરાય છે અને આ રીતે વ્યાકરણની દ્રષ્ટિએ કહી શકીએ તો અર્ધો હ કાં તો ક્યારેક સ તરીકે પણ એટલે આ પ્રકારના જે હોય છે વિસર્ગ હવે એના નિયમો છે એમાં નિયમોમાં આપણે જોઈએ તો પહેલો નિયમ છે પહેલો નિયમ જોઈ લીધો તો એમાં વિસર્ગ છે કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને એના પછી ઘોષ વ્યંજન કે અ સ્વર આવી જાય તો સો બને છે તો વિસર્ગનો ઓ થઈ જાય છે એ પહેલો નિયમ હતો અહીંયા શિરહ પ્લસ મણિ તો એનો બને છે શિરો મણિ મ છે એ અનુનાસિક છે અનુનાસિક એટલે આપણે ટેબલમાં જોઈ લીધા હતા કે ડ ઝ અણ ન અને મ મુખમાંથી અને નાકમાંથી જે વર્ણન એટલે કે વ્યંજનનો ઉચ્ચાર થાય છે એને અનુનાસિક કહેવાય એના પછી ઘોષ એટલે પણ આપણે જોઈ લીધું હતું કે જે સ્વર તંત્રીઓ છે એનાથી જે વ્યંજનોનું ઉચ્ચારણ થાય એટલે કે એના કંપનથી જે અવાજ ઉત્પન્ન થાય એને કહેવાય છે એને કહેવાય છે શું કહેવાય છે ઘોષ વ્યંજન તો એમાં કયા અક્ષરો આવી જાય છે તો અનુનાસિક આવી જાય છે એના પછી ગ ઘ એટલે કે ખ એના પછી ગ ઘ પછી એના પછી એના પછીના નીચેના જે બધા આવતા હોય છે જ જ ભ ભ પછી દ ધ આ બધા શું કહેવાય છે ઘોષ વ્યંજન તો એવા જ્યારે આવી જાય ત્યારે પણ અહીંયા અક્ષરમાં ફેરફાર થઈ જાય છે તો એવા જે નિયમો છે જોઈએ બીજો નિયમ છે વિસર્ગની પહેલા અ કે આ અહીંયા ઉદાહરણ આપી દીધું છે કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી સ્વર કે ઘોષ વ્યંજન આવે તો વિસર્ગનો ર થાય છે આ જે છે શું છે વિસર્ગ છે અહીંયા લખો છો ની હ તો હ છે શું છે વિસર્ગ એટલે શું કીધું છે કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયના જે સ્વરો છે માં અ કે આ સિવાયનો કોઈ સ્વર આવી જાય તો ઈ ઉ એ ઓ ઔ આ બધા છે એ આવી જાય અને વિસર્ગ પછી અહીંયા વિસર્ગ પછી તો વિસર્ગ પછી અહીંયા ની આવી ગયો છે તો વિસર્ગ પછી સ્વર કે કોઈ ઘોષ વ્યંજન અથવા અહીંયા સ્વર આવી ગયો છે ઈ તો ઘોષ વ્યંજન આવી જાય તો વિસર્ગનો શું થઈ જાય છે ર થઈ જાય છે અહીંયા નિહ પ્લસ આકાર એટલે થાય છે નિરાકાર અહીંયા શું થઈ ગયું એના નિયમ પ્રમાણે એના પછી અહીંયા છે દુહ પ્લસ દંત તો એના
તો અહીંયા ઉ આવી ગયો છે દુહ એટલે કે વિસર્ગની પૂર્વે શું આવી ગયો છે ઉ આવી ગયો છે અને એના પછી ગ એટલે કે ઘોષ વ્યંજન આવી ગયો છે ઘોષ વ્યંજન આવી ગયો છે એટલે અહીંયા ગ એટલે કે વિસર્ગ છે શું બની જાય છે ર બની જાય છે એટલે અહીંયા થાય છે અહીંયા દુર્ગંધ સમજો તો ખ્યાલ આવી જાય એવો સરસ છે આ નિયમ એટલે એ પ્રકારે ની પ્લસ આકાર દુહ પ્લસ ગંધ અહીંયા ઘોષ વ્યંજન મેં આગળ જે ટેબલ ચલાવ્યો તો કોષ્ટક એમાં આવી જાય છે એટલે મેં અત્યારે શરૂઆતમાં જ કીધું કે ડ ષ ણ ન અને મ છે એ અનુનાસિક ઘોષ વ્યંજન છે અને એના પછી શું કીધું મેં તો શું કહેવાય ગ ઘ એના પછી જ જ એના પછી દ ધ એના પછી ભ ભ ઘ ઘ આ બધા શું કહેવાય છે ઘોષ વ્યંજન તમે બોલો ત્યારે કે જે વ્યંજનનો ઉચ્ચારણ સ્વર ઇન્દ્રિયોના કંપનથી અવાજ ઉત્પન્ન થાય તો જોજો ગ ઘ એના પછી જ જ એના પછી શું ધ ધ ભ ભ અને ડ ષ ણ ન મ આ બધા કંપનથી આપણી જે સ્વરતંત્રીઓ છે એના કંપનથી અવાજ ઉત્પન્ન થાય છે એટલે ઘોષ વ્યંજન એટલે જેટલા પણ વ્યંજનો બોલી ગઈ એમાંથી કોઈ પણ આવે પાછળ તો એનો શું બની જાય છે ર બની જાય છે કે તે ઉદાહરણ આ રીતે બનશે એના પછી ત્રીજો નિયમ છે કે વિસર્ગની પહેલા અ કે આ સિવાયનો જે સ્વરો છે એમાંથી અ કે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી ર આવે તો જો તમે હું બોલું એના પર ધ્યાન રાખશો તો જ તમને મગજમાં કાંઈક થોડીક સમજણ પડશે નહીં તો ન પડે એટલે કે વિસર્ગની પછી ર આવે તો વિસર્ગનો લોપ થઈ જાય છે એટલે કે વિસર્ગ ગાયબ થઈ જાય છે અને તેની પહેલાનો સ્વર દીર્ઘ બને છે ઓકે આ સિવાયનો કોઈ સ્વર આવી જાય ઈ ઉ એ ઓ એ જે સ્વર આવી જાય અને પછી આવી જાય તો શું થાય છે અહીંયા ર છે એટલે કે ર આવે શું કીધું છે વિસર્ગની પહેલા ઓકે આ સિવાયનો સ્વર હોય અને વિસર્ગની પછી ર આવે તો વિસર્ગનો લોપ થઈ જાય છે અને તેની પહેલાનો જે સ્વર હોય એ શું બની જાય છે દીર્ઘ શું બની જાય છે દીર્ઘ બની જાય છે તો અહીંયા ઉદાહરણ જોઈએ નિહ પ્લસ રોગી નિહ પ્લસ રોગી એટલે અહીંયા શું થાય છે અહીંયા ની એટલે કે વિસર્ગ છે એની પહેલા ઈ આવી ગયો છે અશ્વ એ અને જ્યારે એના પછી ર આવી ગયો છે તો અહીંયા આ છે ગાયબ થઈ જશે અને આ જે છે એ શું બની જશે દીર્ઘ એટલે થાય છે નિરોગી એના પછી નિહ પ્લસ રવ તો નિહ પ્લસ રવ એટલે અહીંયા વિસર્ગ છે એના પહેલા ઈ છે અને એના પછી ર છે તો અહીંયા એ પણ શું બને છે નિરવ નિહ પ્લસ રવ એટલે એનો જ્યારે ર આવી જાય છે એટલે ગાયબ એટલે કે અહીંયા વિસર્ગ નીકળી જાય છે એનો શું બને છે નિરવ ચાલો એના પછી આપણે જોઈએ ચોથો નિયમ કે વિસર્ગની પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી વિસર્ગની પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ કમળક પતંગનો પ ટપાલીનો ટ અને ફટાકડાનો ફ માંથી કોઈ પણ ધ્વનિ હોય એટલે કે ચારેમાંથી કોઈ પણ વર્ણ હોય તો વિસર્ગનો સ ષટ્કોણ સ થાય છે શું કીધું છે વિસર્ગની પહેલા ઈ ઉ અને વિસર્ગ પછી ક પ ટ અને ફ આ ચારે વર્ણોમાંથી કોઈ પણ વર્ણ હોય અને જે ધ્વનિ હોય તો તે વિસર્ગનો શું બની જાય છે ષટ્કોણનો શ અહીંયા ઉદાહરણ જોઈએ દુહ પ્લસ કર્મ દુહ પ્લસ કર્મ એટલે કે અહીંયા આ જે છે અહીંયા ઉ છે અહીંયા કીધું ને ઈ અને ઉ અહીંયા ઉ આવી ગયું છે તો ઉ છે એટલે આ વિસર્ગ છે એનો શું બની જાય છે ષટ્કોણનો સ એટલે કે દુષ્કર્મ અહીંયા નિહ પ્લસ ફળ છે તો અહીંયા કીધું ને ક ક ટ અને ફ છે તો અહીંયા ચારેમાંથી અહીંયા ફ આવી ગયો છે અને
પછી આ વિસર્ગ છે નીકળી જશે અને એની જગ્યાએ શું આવશે સર્વનો સ એટલે કે નિષ્ફળ અહીંયા જોજો ઇ અને ઉ અહીંયા ઉ આવી ગયો છે અને એના પછી ક આવી ગયો છે એટલે સ બની ગયો અહીંયા પણ ઇ આવી ગયો છે અને એના પછી ફ આવી ગયો છે એટલે અહીંયા સ બની જાય એટલે બને છે નિષ્ફળ એના પછી છે પાંચમો નિયમ કે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી ક ખ પ આવે તો વિસર્ગ કાયમ રહે છે શું કહે છે વિસર્ગની પહેલા અ હોય અને વિસર્ગ પછી કમળનો ક ઘટેરાનો ક પતંગનો પ આવે તો વિસર્ગ એનો એ જ રહે છે બદલાતો નથી ત્યાં અંત હ ત્યાં અંત હ એટલે કે તની પાછળ અન ઉચ્ચાર થાય છે અને પછી વિસર્ગ આવે છે અને એના પછી માં ક આવી ગયો છે એટલે થાય છે અહીંયા અંતઃકરણ એનો એ જ રહેશે એના પછી અંતઃ પ્લસ પૂર તો અહીંયા થાય છે અંતઃપૂર શું નિયમ છે વિસર્ગ પહેલા અ હોય અને વિસર્ગ પછી ક પ અને ખ આવી જાય તો વિસર્ગ બદલાતો નથી એનો એ જ રહે છે એટલે થાય છે અંતઃકરણ અહીંયા અંત છે તો વિસર્ગની પહેલા ત છે તો તની આ પાછળ સ્વર છે એટલે શેનો ઉચ્ચાર થાય છે અનો ઉચ્ચાર થાય છે એટલે અહીંયા અંતઃકરણ અહીંયા અંતઃપૂર એટલે એ પણ એના નિયમ પ્રમાણે અંતઃપૂર એના પછી છઠ્ઠો નિયમ છે કે વિસર્ગ પછી ચકલીનો ચ કે છત્રીનો છ આવે વિસર્ગ પછી ચકલીનો ચ કે છત્રીનો છ આવે તો વિસર્ગનો શું થાય છે શરણાઈનો સ થાય છે ઉદાહરણ જોઈએ તો નિહ પ્લસ છ તો અહીંયા શું કીધું છે કે ચ કે છ વિસર્ગ પછી શું કીધું છે કે ચ કે છ આવે તો શું થાય અહીંયા સ એટલે કે અહીંયા શું થઈ જાય છે જે વિસર્ગ છે શું બની જાય છે શરણાઈનો શ બની જાય છે એટલે બને છે નિશ્ચલ એના પછી છે સાતમો નિયમ વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો શું થાય છે સ થાય છે શું થાય શ અલંકનો અહીંયા વિસર્ગ પછી ત સ હોય તો વિસર્ગનો શ થાય છે સસલાનો શ અહીંયા નમઃ પ્લસ તે તો શું કીધું છે વિસર્ગ પછી ત આવી ગયો છે એટલે શું બની જાય છે આ વિસર્ગનો સસલાનો સ અંતો બની જાય છે એટલે થાય છે નમસ્તે એના પછી નિસ્તે જતા અહીંયા વિસર્ગની પછી ત આવી ગયો છે એટલે આ વિસર્ગ છે એ સ બની જાય છે એટલે બને છે નિસ્તેજ એના પછી આઠમો નિયમ છે તો આઠમા નિયમમાં વિસર્ગ પછી ષટ્કોણનો શરણાઈનો સ ષટ્કોણનો સ કે સસલાનો સ હોય તો વિસર્ગ કાયમ રહે છે અહીંયા આગળ પણ આપણે જોયું તેમાં કાયમ રહે છે ઈ અને ઉ પછી અને અહીંયા પણ એ નિયમ છે પણ એ અક્ષરો ફરી જાય છે વર્ણો શરણાઈનો સ ષટ્કોણનો સ સસલાનો સ જો હોય એટલે કે વિસર્ગ પછી એટલે કે વિસર્ગ પછી આ ત્રણે વર્ણ હોય તો વિસર્ગ છે કાયમ રહે છે તો નિહ પ્લસ શ્વાસ એટલે કે નિશ્વાસ દુહ પ્લસ શાસન એટલે કે દુશાસન એટલે કે આ પ્રકારે આ નિયમો છે આ નિયમો ખરેખર મહેનત માંગી લે એ પ્રકારના છે એટલે ક્યારેક તમે સંધિ જોડો કાં તો સંધિ છોડો અને જો ઉદાહરણમાં સમજણ ન પડે ત્યારે આ જે નિયમો છે એ તમારે ધ્યાનમાં લેવાના અને વ્યાકરણની નોટ જો તમે છેલ્લે સુધી ભવિષ્યમાં ગમે ત્યારે વ્યાકરણની નોટ તમને કામ લાગશે એટલે સારા એવા અક્ષરે લખવાનો પ્રયત્ન કરજો આ રીતે બીજા ઘણા નિયમો છે પણ આપણે પાઠ્યપુસ્તકને આધારે આપણે આટલા જ નિયમો જોઈએ છે અને આ જે નિયમો છે એ નિયમો તમારે પાના નંબર 90 અને 91 પાના નંબર 90 અને 91 ઉપર તમને વિસર્ગ સંધિના નિયમો આપેલા છે એટલે એ પણ સમજવાના અને એમાં પણ કેટલાક ઉદાહરણો છે એટલે આ જે સંધિ છે મેં તમને વિસ્તારથી સમજાવી છે પાઠ્યપુસ્તકમાં અમુક જે વ્યંજન સંધિ છે એના નિયમો આપેલા
નથી, ફક્ત એનું કોષ્ટક આપવામાં આવેલું છે અને કોષ્ટકને આધારે એના ઉદાહરણો આપવામાં આવેલા છે, એટલે એ પણ તમારે જોઈ લેવાનું, નિયમ પ્રમાણે તમે બાજુમાં રાખી અને પછી ઉદાહરણનું સોલ્યુશન કરશો તો તમને એમાં ખ્યાલ આવશે. હવે એમાં આગળ આપણે જે લેક્ચર જોઈએ એમાં શું હતો, સંધિ છોડો શબ્દ તમે આપી દીધો હોય પછી છૂટું પાડવાનું હતું, અને આ જે ઉદાહરણ હું તમને આપું છું એ છે સંધિ જોડો. સંધિ છૂટી પાડેલી છે એને જોડવાની છે અને આમાંથી તમને પરીક્ષામાં પૂછી શકશે. હવે અહીંયા ને પ્લસ અન, તો અહીંયા બી જાતીય છે, ઈ પ્લસ અ આવી ગયો છે એટલે અહીંયા ય બન્યો છે, એટલે કેમ થાય છે ને પ્લસ અન એટલે થાય છે નયન, એના પછી ઈતિ પ્લસ આદિ એટલે થાય છે ઇત્યાદિ, એના પછી નીર પ્લસ અંતર એટલે થાય છે નિરંતર, અહીંયા યાસ્ક પ્લસ આચાર્ય એટલે થાય છે આસ્કાચાર્ય, એના પછી પૂર્વ પ્લસ જ એટલે થાય છે પૂર્વજ, અહીંયા દોષ પ્લસ દૂર, દોષ દૂર પ્લસ લાભ એટલે કે દુર્લભ. તમારે અહીંયા મેં બે રીતે આપ્યું, દોષ પ્લસ લાભ, દોષ પ્લસ લાભ બરાબર દુર્લભ, કાં તો દૂર પ્લસ લાભ બરાબર દુર્લભ, એટલે કે આ નિયમ પણ તમારે લાગુ પડે અને આ નિયમ પણ તમારે લાગુ પડે, એટલે અહીંયા દૂર પ્લસ એટલે કે દૂર પ્લસ લાભ એટલે પણ દુર્લભ થાય અને દોષ પ્લસ લાભ એટલે કે દુર્લભ, આ રીતે તમે લખી શકો. એના પછી હિમ પ્લસ આલય તો અહીંયા થાય છે હિમાલય, એના પછી અતિ પ્લસ અંત તો અહીંયા થાય છે અત્યંત, એના પછી છે નવમું ઉદાહરણ તપસ પ્લસ ચર્યા એટલે કે તપશ્ચર્યા, એના પછી કુલ પ્લસ ઉદ્ધારક એટલે થાય છે કુલોદ્ધારક, અહીંયા સમ પ્લસ તોષ એટલે થાય છે સંતોષ, અહીંયા સમ પ્લસ તોષ તો અહીંયા મ છે, એ મ જ્યારે ઉચ્ચારણ થાય ત્યારે એની પહેલાનો જે અક્ષર છે એના ઉપર આ અનુસ્વાર આવી જાય છે, એટલે એ પણ એક તમારે એક સંધિના નિયમમાં આવી જાય છે, અને આ સંધિ તમારે શામાં આવશે, સંસ્કૃતમાં આવે છે, સંસ્કૃત છે એમાં પણ આવે છે કે અંતમાં જે અનુસ્વાર આવતો હોય તે. સમ પ્લસ ગ્રહ એટલે કે સંગ્રહ, અહીંયા દુષ પ્લસ ગમ એટલે કે દુર્ગમ, અથવા દૂર પ્લસ ગમ એટલે પણ દુર્ગમ, એના પછી પર્વત પ્લસ આરોહક એટલે થાય છે પર્વતારોહક, અને દુષ પ્લસ ભાગ્ય એટલે થાય છે દુર્ભાગ્ય, અથવા દૂર પ્લસ ભાગ્ય એટલે થાય છે દુર્ભાગ્ય. આ રીતે અહીં તમારે સંધિ છે એના બધા ઉદાહરણો જો તમને આમાંથી પ્રશ્ન પૂછી શકે તો તમારે આ રીતે સંધિ છૂટી પાડવાની, અને જો આ રીતે પ્રશ્ન પૂછી શકે તો આ રીતે તમારે શબ્દો જોડવાના. આ રીતે આપણે પાઠ્યપુસ્તક છે એ પાઠ્યપુસ્તકમાં પણ ઘણા બધા શબ્દો છે કે જેનું ઉદાહરણ આપણને મળી રહેતા હોય છે, અને આ જે સંધિના નિયમો છે એ દસમા ધોરણમાં પણ જરૂરી છે, એટલે ખાસ તમે લખીને રાખજો અને વ્યવસ્થિત લખી અને પછી એની તૈયારી કરજો, અને જે કાંઈ ઉદાહરણો છે એમાંથી જ તમને પરીક્ષામાં પૂછવામાં આવશે, કાં તો તમારું જે પાઠ્યપુસ્તકને આધારિત કોઈ સાહિત્ય હોય તો એમાં પણ તમને આ શબ્દો આપવામાં આવે છે. આ જે સંધિ છે ઇંગ્લિશ મીડિયમ હોય કે ગુજરાતી મીડિયમ હોય કે પછી ગમે તે ભાષા હોય, એ ભાષામાં આ પ્રકારના નિયમો ભાષા પ્રમાણે ફેરફાર થતા એટલે કે ભાષા પ્રમાણે આ નિયમો હોય છે. આ રીતે અહીં સંધિના નિયમો એનો અર્થ અને એના ઉદાહરણો અહીં પૂર્ણ થાય છે, અને એ તમારે પાંચ લેક્ચર થાય છે એ પાંચે પાંચ લેક્ચરના સ્ટેપ બાય સ્ટેપ ક્રમબદ્ધ વ્યવસ્થિત સારા અક્ષરે લખી નાખવાના રહેશે. આ રીતે અહીં સંધિ પૂર્ણ થાય છે અને એકમ ત્રણ પણ પૂર્ણ થાય છે. અસ્તુ, જય હિન્દ.